નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ 10મા ધોરણનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 81.12% સાથે A1 ગ્રેડમાં 385 છાત્રાઓ પાસ. લુવાડા ગામ નજીકની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મુદ્દો. શિક્ષણ વિભાગની કાર્યવાહી બાદ આખરે શાળા સંચાલકોની શાન આવી ઠેકાણે. જીએનએફસીના સ્થાપના દિનની ઉજવણી, સાયકલિસ્ટનું વિશેષ આયોજન કરાયું. ભરૂચ જિલ્લાના દહેજ પંથકની એક ઇપેક નામની કંપનીમાં ઘણા શ્રમિકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 5 લાખ લીટર ધરાવતી લોખંડની પાણીની ટાંકી અચાનક તૂટી પડતા પાણીનો પ્રવાહ વહેતો થતાં નજીકમાં કામ કરી રહેલા શ્રમિકો તણાઈ જતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને તેમાં 2 શ્રમિક નામે સુરજ રામ બહાદુર ઉંમર વર્ષ 21 તથા વિશાલ કુમાર કલ્યાણ રાય ઉંમર વર્ષ 22નું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોમાં એક 17 વર્ષીય સગીર બાળક હોવાનું પણ સામે આવ્યું છે અને ઘટનામાં બાળ મજૂરો પણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉદ્યોગોમાં હવે કોન્ટ્રાક્ટરો વધુ રૂપિયા કમાવા માટે બાળ મજૂરીને અંજામ આપતા હોય તેવી ઘટના લોકોમાં ચર્ચાસ્પદ બની ગઈ છે. સમગ્ર ઘટનામાં મોતને ભેટેલા 2 શ્રમિકોના મૃતદેહનો કબજો લઈ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાની તપાસ PSI સરવૈયા તથા PI પ્રદીપસિંહ વાઘેલા કરી રહ્યા છે અને ઘટનામાં 12 મજૂરો હશે તો તે બાબતે પણ કાર્યવાહી થશે તેવી માહિતી મળી રહી છે અને ઘટનામાં 12 મજૂરો હશે તો તે બાબતે પણ નક્કર પગલાં ભરવામાં આવનાર છે. જોકે ઘટનામાં બચી ગયેલા શ્રમિકો પણ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જેમાંથી કેટલાક બાળ મજૂર શ્રમિકો પણ જોવા મળ્યા હતા. લુવાડા ગામ નજીકની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ મુદ્દે શિક્ષણ વિભાગની કામગીરી બાદ આખરે શાળા સંચાલકોની શાન ઠેકાણે આવી છે. ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ લુવાડા ગામની હદમાં એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સંચાલકોએ ભેદભાવની નીતિ અપનાવી અલગ વર્ગખંડમાં બેસાડી તેમને AC અને અન્ય સોશિયલ એક્ટિવિટીથી વંચિત રાખતા વિવાદ ઊભો થયો હતો. RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની નીતિને લઈ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગતરોજ જે ભરૂચ સ્થિત એમિક્સ ઇન્ટરનેશનલ શાળાની અંદર RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવ કરવામાં આવ્યો હતો, એ બાબતની જાણ ભરૂચ જિલ્લાના સમગ્ર પત્રકાર મિત્રોને થતાં પત્રકાર મિત્રોની સમયસૂચકતા અને તત્કાલિક નિર્ણયના કારણે છેક આ મુદ્દો ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી સુધી પહોંચ્યો. શિક્ષણમંત્રીએ તાત્કાલિક DO ઓફિસની અંદર પગલાં લેવા માટે આદેશ આપ્યો અને તેનું સુખદ નિરાકરણ આવ્યું છે. એટલે સ્કૂલ દ્વારા લેખિત બાહેધરી આપવામાં આવી છે કે આજ પછી આવી રીતની ભેદભાવની નીતિ નહીં થાય, તેમજ
દરેક વાલીઓ આજે ભેગા થઈ તમામ પત્રકાર મિત્રોનો શિક્ષણ વિભાગ દ્વારા જે કાર્ય કરે તેનો આભાર માનીએ છીએ. આવનારા સમયની અંદર ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈપણ ગેરરીતિ કે અન્યાય વિદ્યાર્થીઓને વાલીઓ સાથે થશે તો હું યોગી પટેલ આ માટે હરહંમેશા તત્પર રહીશ અને હક અને ન્યાય અપાવવા માટે હરહંમેશા કાર્યરત રહીશ. છતાં સ્કૂલ સંચાલકે પોતાના એટીટ્યુડ વાલીઓને બતાવ્યો હતો અને આરટીઈના વિદ્યાર્થીઓને એસીની સુવિધા જોઈતી હશે તો અલગથી રૂપિયા આપવા પડશે તેવી ચીમકી આપનારા સ્કૂલ સંચાલકોની શાન આખરે શિક્ષણ વિભાગે ઠેકાણે લાવી દીધી છે અને સ્કૂલ સંચાલકોને આરટીઈના કાયદાનો પાઠ પણ ભણાવી દીધો છે અને સ્કૂલ સંચાલકોએ લેખિતમાં બાહેધરી આપી હોવાની કેફિયત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમારે જણાવ્યું છે. ગત રોજ ન્યૂઝ મીડિયાના માધ્યમથી એમિકસ સ્કૂલમાં બનેલી ઘટના અંગે જાણવા મળ્યું. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની સૂચના મળતા તાત્કાલિક આ બાબતે તપાસ કરતા રૂબરૂ મુલાકાત શાળાની કરવામાં આવી. ત્યાંના ડાયરેક્ટરશ્રી જોડે ચર્ચા કરવામાં આવી. આરતી હેઠળના પરિણામો મોડા આવતા અને જે પ્રવેશની પ્રક્રિયા છે એ મોડી આવતા આરટીઈના વિદ્યાર્થીઓને છેલ્લો ક્લાસ પાડવામાં આવેલો હતો એવું ડાયરેક્ટર દ્વારા જાણવા મળ્યું. સાથે જ 1 એપ્રિલથી એમના ક્લાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓનો છેલ્લો ક્લાસ હોય અને વાલીઓના જે ફરિયાદો હોય એને આધારે આ વિદ્યાર્થીઓનો ક્લાસ અલગ ન કરવાનો અને દરેક વિદ્યાર્થીને જુદા જુદા ક્લાસોમાં વહેંચી દરેકને એક સરખો ન્યાય મળે અને એક સરખી ફેસિલિટી મળે એ માટેની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપી દેવામાં આવી છે અને આવી ઘટના ભવિષ્યમાં ના બને એ માટેની પણ એમને ચેતવણી આપવામાં આવી છે. આ બાબતે શાળા પર શાળા દ્વારા પણ રજૂઆતને સાંભળવામાં આવી છે. વાલીઓની ફરિયાદ જે છે એ સંદર્ભે કાર્યવાહી કરશે અને હવે પછી આવી કોઈ ઘટના ન બને એની બાહેધરી પણ આપવામાં આવી છે. સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને આરટીઈ અંતર્ગત નિયમોનું પાલન કરવા માટે પણ પત્રેથી જાણ કરવામાં આવશે. જો કે જે વાલીઓએ આરટીઆઈ હેઠળ એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે અને એમના વાલીઓએ પણ આ મામલે શિક્ષણ વિભાગ સુધી પહોંચાડતા સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ન કરે તે માટે પણ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવા દોડ્યા હતા. સમગ્ર મામલે વાલીઓના હિતમાં શિક્ષણ અધિકારીના વલણને વાલીઓએ આવકારી મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જો કે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કોઈ પણ સ્કૂલમાં આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાશે તો તે સ્કૂલ સંચાલકો સામે નક્કર અને ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમારે આપી દીધી છે. અને સાથે સાથે આવી કોઈ પણ ફરિયાદ વાલી તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીને કે ન્યૂઝ મીડિયામાં ના જાય એની ખાસ તકેદારી રાખવા માટે અને કોઈ પણ પ્રશ્ન કોઈ પણ શાળા કક્ષાએ ન થાય એ બાબતને ધ્યાન રાખવા માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની ખાસ સૂચના છે. આરટીઈમાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય, સરકારશ્રીના જે નિયમો છે એ નિયમોનું સખતપણે પાલન થાય અને સરકારશ્રીના નિયમો મુજબ જ શાળાઓ આરટીઈના વિદ્યાર્થીઓ સાથે પણ કાર્યવાહી કરે, એમને અભ્યાસ કરાવે, એમને જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં સામેલ કરે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને સાથે આવી કોઈ ઘટના બનશે તો એ શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે એવી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ ખાતરી આપેલી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 નું પરિણામ 81.12% સાથે એ વર્ડ ગ્રેડમાં 385 છાત્રાઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ બાદ ધોરણ 10 નું પરિણામ જાહેર થતા પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવા કોલેજ અને વિવિધ ક્લાસીસમાં પણ પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ કામે લાગી ગયા છે. સાથે સારા પરસેન્ટ મેળવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 નું ગત વર્ષનું પરિણામ 61.7% હતું, જે વધીને પાછલા 4 વર્ષમાં વધીને આ વર્ષે 2024માં 81.12% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં 385 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 11 થી 28 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા માટે 82 બિલ્ડિંગમાં 17,521 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 17,337 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે સવારે જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં કુલ 14,064 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 3,273 વિદ્યાર્થીઓ નાપાસ થતાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ સર્જાઈ ગયો છે.
જો કે જે શાળામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમાં ખુશી જોવા મળી છે. વિદ્યાર્થીઓએ શિક્ષકોને પણ મીઠાઈ ખવડાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચની જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. તો ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિ ક્લાસીસમાં પણ અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓના પર્સેન્ટાઇજ સારા રહ્યા છે, જેના કારણે ક્લાસીસના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. જયંબે, મારું નામ જય ચૌહાણ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને મારા 10th બોર્ડમાં 91% આવ્યા છે. અને મેં દિવસમાં 4-5 કલાક સ્ટડી કરતો હતો અને 1 કલાક માઇન્ડ ફ્રેશ કરવા ગેમ પણ રમતો હતો. અને હું 11th કોમર્સમાં આગળ વધવાનો છું અને મારો ગોલ UPSC પાસ કરવાનો છે. માયસેલ્ફ વાચી વગત, મેં 10th સ્ટાન્ડર્ડમાં છું અને મારા બોર્ડ્સમાં 94.16% આવ્યા છે. મેં મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને થેન્ક યુ કહેવા માંગુ છું અને મારું રિઝલ્ટ જોઈને મેં બહુ જ ખુશ છું. માયસેલ્ફ શ્રેયા મહેતા, મારા 10th 92.82% આવ્યા છે. મારા બધા જ હાર્ડવર્ક, ડેડિકેશન, એફર્ટ્સ બધા, હા, ઇવન રિઝલ્ટનું ક્રેડિટ પણ મારા ટીચર્સને પેરેન્ટ્સ બેઉને જાય છે. ટીચર્સને પેરેન્ટ્સ સાથે પણ મેં જેટલી હાર્ડવર્ક કરી છે એનો પણ મને મારા પર પ્રાઉડ છે. મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. ઇવન મને સૌથી વધારે ખુશી રિઝલ્ટ નથી, પણ એના કરતાં બી વધારે ખુશી એ છે કે મારા પેરેન્ટ્સ મારાથી આટલા હેપી થયા છે. Myself Ushti Majumdar, I am in 10th standard and I got 93.83% in my 10th result. I am happy. મારા ડેડી પણ બહુ હેપી છે અને મારી મમ્મી પણ. આટલી હેપીનેસ મેં એમના ફેસ પર ક્યારેય નથી જોઈ. અને મારે આગળ એન્જિનિયરિંગ કરવી છે એટલે મેં હમણાં સાયન્સમાં મેથ્સ ચૂઝ કર્યું છે અને મેં એનામાં સૌથી વધારે મહેનત કરી હતી 10th, એટલે આ મારે એક્સપેક્ટેશન હતા કે સ્ટેન્ડર્ડ મેથ્સમાં મારા 99 પણ આવશે અને સાયન્સમાં બી 98 માર્ક્સ આવ્યા. એટલી બધી એક્સપેક્ટેશન્સ મેં નથી રાખી, બટ સ્ટીલ એ રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. અને એ મેટર નથી કહેતું કે કોણ ફર્સ્ટ અને કોણ સેકન્ડ આવ્યું, બટ એ જે છે કે ભણું તે પછી રેન્ક માટે નહીં પણ પોતાની નોલેજ માટે ભણું. મેં પણ નોલેજ માટે જ ભણેલું. હા, મને હતું કે કોઈક વાર થઈ જતું કે ફર્સ્ટ આવ્યા સેકન્ડ આવ્યા, બટ સ્ટીલ એ મેટર નહીં કરતું. પહેલા મને બહુ રડું આવતું હતું કે મેં સેકન્ડ આવી, બટ પછી મને એવું થયું કે મેં ભણું છું શું કરવા એક નોલેજ માટે. પછી મેં ટ્રાય કર્યું કે ના, હવે ખાલી નોલેજ માટે જ ભણીશ, જેમાં ઇન્ટરેસ્ટ હશે એમાં જ મેં આગળ વધીશ. પછી ઇન્ટરેસ્ટ મને મેથ સાયન્સમાં વધારે હતો તો મેં એનામાં સૌથી વધારે મહેનત કરી હતી. હું વૈશાળા હિરલ. આપ સૌ જાણીએ છીએ કે આજે માર્ચ 2024 ધોરણ 10નું પરિણામ જાહેર થયું, ત્યાં આપની સંસ્થાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા છે. આ ઉચ્ચ પરિણામ જે વિદ્યાર્થીઓને મળ્યા એમાં શિક્ષકશ્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી ડોક્ટર મેઘના મેમ જોએ પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે, જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી આપની સંસ્થાનો આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓની મહેનત પણ ખૂબ જ સારી રહી છે. આ ક્ષણે હું સારા પરિવાર વતી સર્વ વિદ્યાર્થી મિત્રો જેમને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ભરૂચની VCD ગર્લ્સ સ્કૂલની ધોરણ 10માં 4 વિદ્યાર્થીનીઓ A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ VCT ગર્લ્સ સ્કૂલનું પરિણામ 95.59% આવ્યું, જેમાં 4 વિદ્યાર્થીનીઓ A1 અને 18 વિદ્યાર્થીનીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા છે. શાળાની વિદ્યાર્થીની દામના ફાતિમા ઇબ્રાહીમ અહમદ A1 ગ્રેડ અને 99.53% મેળવી પ્રથમ ક્રમે સૈયદ હાજરા આસિફ ઇકબાલ અબ્દુલ A1 ગ્રેડ અને 97.73% સાથે શાળામાં બીજા ક્રમે આવ્યા છે. શેખ હાદિયા બાનુ મોહમ્મદ સમીર A1 ગ્રેડ અને 96.90% સાથે શાળામાં ત્રીજા ક્રમે આવ્યા છે. શાળાનું ગૌરવ વધાર્યું છે અને શાળાનું પરિણામ પણ સારું આવતા ખુશીની લહેર જોવા મળી છે. અસલામ આલેકુમ, મારું નામ પતેલ હુમેરા સરફરાઝ છે. હું ધોરણ 1-10 VCT સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં હું 96.23 PRT પાસ થઈ અને જેમાં મારા ફરસી વિષયમાં 100 માંથી 100 ગુણ આવ્યા છે. મારું નામ સૈયદ હાજરા આસિફ ઇકબાલ છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીનું છું અને આજે મારા 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, જેમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 97.53
73% પ્રાપ્ત કર્યા છે. મારું નામ દામડા ફાતિમા ઇબ્રાહિમ છે. આજે મારો ધોરણ 10નું પરિણામ હતું કે જેમાં મેં 95.33% પ્રાપ્ત કર્યા છે, જેમાં મેં ગણિત વિષયમાં 100માંથી 100 અને વિજ્ઞાન અને ફરસી વિષયમાં 99 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. મારું નામ રફિયા મિર્ઝા, હું વિસિટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું. આજ રોજ ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી સ્કૂલનું 95.59% આવ્યા છે. ટોટલ 68 છોકરીઓ હતી, જેમાં 3 છોકરીઓ ફેલ થઈ છે અને 65 છોકરીઓ પાસ થઈ છે. અલ્હમ્દુલિલ્લાહ. અંકલેશ્વરમાં શંકાસ્પદ 1460 કિલો બંગાળ ભરેલા ટેમ્પા સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદરા ગામની રોશની એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર એક બંગાળનો ભરેલો આઇસર ટેમ્પો પસાર થઈ રહ્યો છે. માહિતીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન માહિતી આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા અંદર SS ધાતુના સળિયા તેમજ ટાંકી અને અન્ય SS સ્ટીલના ભંગાણનો જથ્થો નજરે પડ્યો. ડ્રાઈવરની પૂછપરછમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો તો ભંગાણનો જથ્થો ચોરી અથવા તો છળ કપટથી મેળવવાની શંકાએ પોલીસે આઈસર ટેમ્પોમાં રહેલા 1460 કિલો ભંગાર તેમજ 2 લાખનો આઈસર ટેમ્પો મળી 3,46,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પ્રાથમિક CRPC 41 વંડી મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. તવડા ગામે લીલાગરી માતાજીના મંદિરનો 5મો પાટોત્સવ યોજાયો હતો. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે નારસંગભાઈ મેલાભાઈ વસાવા મુન્નાભાઈ ભગતના ઘરે લીલા ગરી માતાજીના ભેંસાસુર મહારાજ અને ઝોપડી માતાજીના મંદિરનો આજે 5મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે 8 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જે લોકડાયરામાં લોકગાયક કલાકાર કમલેશ બારો ડાયરાની રમઝટ બોલાવશે. જીએનએફસીના સ્થાપના દિન નિમિત્તે સાયકલિસ્ટનું આયોજન કરાયું. ભરૂચ જીએનએફસીની સ્થાપના 10મી મે 1976 રોજ કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ માઇલસ્ટોનને યાદ કરતા સ્પોર્ટ્સ અને રિક્રિએશન ક્લબ જીએનએફસી દ્વારા તારીખ 10/5/2024 રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીઓ જીએનએફસીના હૃદય અને આત્મા છે. તેમની પ્રતિબદ્ધતા, સમર્પણ અને જુસ્સો કંપનીની સફળતા પાછળ પ્રેરક બળ છે. તારીખ 10મી મે 2024 સાંજે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજકુમાર જોશીના નેજા હેઠળ સાંજે 6:30 કલાકે કંપનીના HOD શ્રી YN પટેલ, કંપનીના CFO DV પરીખ, જનરલ મેનેજર PK માકડ તથા ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજ પુરોહિત તથા યુનિયનના પ્રેસિડેન્ટ આશીષ પટેલ દ્વારા આ પ્રદર્શનને ફ્લેગ ઓફ આપવામાં આવી હતી અને પ્રદર્શનમાં સૌ પ્રથમ 25 જેટલા સાયકલિસ્ટ સિક્યુરિટીની ટીમ આગળ રહી હતી અને 25 જેટલા સ્કેટર પાછળ રહેશે. તેમ કરી 4 ટ્રેલર હશે. જીએનએફસી સ્કૂલ, SNR ક્લબ, જન વિકાસ મંદિર તથા NCSCના જીએનએફસીના વિવિધ ઉત્પાદકોનું પ્રદર્શન કરાયું હતું. આ શોભાયાત્રા SNR ક્લબથી શરૂ થશે, જે સમગ્ર ટાઉનશીપમાં ફરવામાં આવી હતી. જીએનએફસી કંપનીએ આજના દિવસે 48 વર્ષ પૂરા કર્યા છે. સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે જીએનએફસીની સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબે આ એક સુંદર આયોજન કર્યું છે, જેમાં હું પંકજ પુરોહિત પ્રેસિડેન્ટ, કેતન અમીન વાઇસ પ્રેસિડેન્ટ, દક્ષેશ પંચોલી સેક્રેટરી અને અમારા સિક્યુરિટીના ઇન્ચાર્જ છે મિસ્ટર ચાકો, આ બધાએ ભેગા મળીને જે પ્રયત્ન કર્યો છે તો કંપનીનું ભવ્ય ભૂતકાળ અને આવનારું સુવર્ણમય ભવિષ્યકાળ એની ઉજવણીનો એક પાયો નાખવા માટે દરેક કર્મચારીઓના મનમાં કંપની પ્રત્યેની ભાવનાને સુદૃઢ બનાવવા માટે આ એક પ્રયત્ન કર્યો છે. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથિઓપિયન કલાકારોના કાફલા સાથે બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે
ચૂકશો નહીં. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ 10મા ધોરણનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 નું પરિણામ 81.12% સાથે A1 ગ્રેડમાં 385 છાત્રાઓ પાસ. લુવાડા ગામ નજીકની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટીઈ ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મુદ્દો. શિક્ષણ વિભાગની કાર્યવાહી બાદ આખરે શાળા સંચાલકોની શાન આવી ઠેકાણે. જીએનએફસીના સ્થાપના દિનની ઉજવણી, સાયકલિસ્ટનું વિશેષ આયોજન કરાયું. તો આ હતા ત્યાં સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.